ઉરીમાં સૌથી મોટા આતંકી હુમલો થતા જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પુલવામા થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં 40 થી વધુ જવાનો શહીદ થતા ઓમ શાંતિ અને બ્રાઇટ સ્કૂલ દ્વારા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉરી બાદ સૌથી મોટા આતંકી હુમલા થતા જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ભારે અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પુલવામા થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં 40 થી વધુ જવાન શહીદ થયા હતા. આ શહીદોને જોતા દેશમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. હુમલાની એવી અસર પડી છે કે ભારતમાં એક શહેર એવું નહીં હોય કે જ્યાં આતંકીઓ સામે લોકોએ વિરોધ દર્શાવ્યો ના હોય. ત્યારે બધી જ રાજકીય પાર્ટી, સામાજિક સંસ્થાઓ અને હિન્દુ સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદના સીટીએમ ખાતે આવેલી ઓમ શાંતિ અને બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં તિરંગના ગર્લ તરીકે જાણીતી તંજીમ મેરાની, સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી, આર્મીમાં ફરજ બજાવતા જવાનો અને સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ બેનર અને પ્લેગાર્ડ સાથે પાકિસ્તાન હાય હાય અને આતંકવાદનો ખાત્મો કરોના નારા સાથે કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કર્યો હતો. શહીદોને ન્યાય આપવા માટે ઉગ્ર માંગ કરી હતી અને રેલીના અંત સ્વરૂપે બધા જ વિદ્યાર્થીઓએ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ બતાડવામાં આવી હતી. આજ ઓમ શાંતિ સ્કૂલ ઓર બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલને જવાનોને જો શહીદ હોય છે અમારા જવાન સ્કૂલને જે અમને પહેલી આયોજન કિયા હૈ ઓર હમલો યહી મેસેજ દેના ચાહતે હૈ કે સરકાર કો જો હૈ વાદે નહીં કરકે કે એક્શન તો કરના ચાહીએ ઓર જો હમારે શહીદ હુએ હૈ ઉનકે પરિવારજનો કો શ્રદ્ધાંજલિ દે ઓર ભગવાન ઉનકો યે જો દુઃખ ભરી ઘટના હુઈ હૈ ઉનકો સહન કરને કી શક્તિ દે ઓર હમારી સ્કૂલ કી તરફ સે ભી ઉનકો સમર્થન. જો શહીદો પે જો સર્જિકલ સ્ટ્રાઇક હુઈ થી ઉસમે જો પિક્ચર બની હૈ ઉરી તો હમ લોગ બચ્ચો કો યે પિક્ચર દિખા કરકે દેશભક્તિ કી ભાવના ઉનમે જગી રહે હમેશા ઓર ઉનકે અંદર દેશ કે પ્રતિ હમેશા યે જજ્બા બના રહે ઇસલિયે હમ લોગ આજ યે મૂવી દિખાને કા આયોજન કિયા હુઆ હૈ. आप सभी को बताते हुए बड़ा हर्ष ये हो रहा है कि हम लोग ने जो आज ये रैली का आयोजन किया है काफ़ी टाइमों के बाद हमने किया है. देश को हम लोग थोड़े थोड़े समय पे हम ये बताना चाहते हैं कि देश में जागरूकता है और ये जो आज शहीद हुए हैं हमारे जो सैनिक उन लोगों को हम लोग एक शांति मिले, उनके परिवार वालों को एक सांत्वना मिले, उसके लिए अपेक्षा हम लोग रैली निकाले. और सबसे बड़ा काम ये है कि हमारे स्कूल में जितने भी पूरे बच्चे हैं 6 to 12 के बच्चों को हम लोग ये देश पूरी जो सर्जिकल स्ट्राइक जो मूवी बनी है उसको हम लोग यहाँ पर दिखा रहे हैं कि बच्चों के अंदर देश प्रेम की भावना जगे. और हमारे साथ हमारे कुछ वालीगण और हमारे जो बच्चे हैं जो सैनिक बन गए हैं वो लोग भी आज रैली में हम लोग पार्टिसिपेट करवाए हैं. जयेश प्रजापति साथ है, NS News अहमदाबाद.